દહેગામ તાલુકામાં કોરોનાના સમયે મૃતકોને ગેરકાયદેસર રીતે સહાય લેવાનું કૌભાંડ ખોલ્યું. પોલીસે રાતોરાત લાંબી દાઢી કરીને કુલ 29 ઈસમોમાંથી 14 ઈસમોને ઘરના ખાટલામાંથી ઊંઘતા પકડી લાવી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કોરોનાના સમયે મૃતકોને ગેરકાયદેસર રીતે સરકારી સહાય લઈને મોટું કૌભાંડ થવા પામ્યું હતું. તેમાં 29 ઈસમોના નામ ખુલ્યા છે. તેમાંથી પોલીસે રાતોરાત 14 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને કેટલાક ઈસમોએ મૃતકોના ગેરકાયદેસર ફોટા બુગસ ઓવિડિયન્સ આપી સરકારની ખોટી ગ્રાન્ટ લીધી છે. તેની માહિતી દહેગામ મામલતદારને મળતા મામલતદારે દહેગામ પોલીસને જાણ કરી હતી. તેથી દહેગામ પોલીસના ખૂબ જ બાહોશ પોલીસ કોન્સ્ટેબલ જીતલભાઈ અને કેતનભાઈ આ ફરિયાદના આધારે દહેગામ તાલુકાના સગદલપુર રખિયાલ પીપલજ હાથીજણ સાહેબજીના મુવાડા વાસણા ચૌધરી ઝીંડવા હાલીસા હરકજીના મુવાડા જેવા ગામોમાં દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરવાડ અને તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ જીનલભાઈ અને કેતનભાઈને સાથે રાખીને તેમની રાતોરાત લાંબી દાઢી કરીને પોતાના ઘરે ખાટલામાં શાંતિમય માહોલમાં ઘોર નિંદ્રામાં ઊંઘી ગયેલા ઈસમોને દહેગામ પોલીસ સ્ટેશને પકડી લાવવામાં આવ્યા છે અને તેમની સામે PSI ભરવાડ અને તેમનો પોલીસ સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગરસિંહ ચૌહાણ, JDS TV, દહેગામ.